મંગળવારે વલસાડ વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। આગામી દિવસોમાં સુરત શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે, પરંતુ શહેરમાં ઠેર ઠેર પાણી ડ્રેનેજના કામો માટે ખોદી નાખવામાં આવેલા રસ્તાઓ હજુ સુધી સેફ સ્ટેજ પર લઈ જવાયા નથી। મોડે સફાળે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્રએ મંગળવારે પ્રી મોન્સૂનને લઈ તાબડતોડ બેઠકો બોલાવી હતી। આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, સેન્ટ્રલ વોટર કમિશનર, સિંચાઈ વિભાગ તથા પાલિકાના તમામ જૂન અધિકારીઓ, વિવિધ વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ હાજર રહ્યા હતા। આ બેઠકમાં હવે પછીથી રોડ રસ્તા પર નવા ખોદાણો ન કરવા સૂચના અપાઈ હતી। આ માટે ગેસ તથા પાવર કંપનીઓની તાકીદ જાણ કરવામાં જણાવ્યું છે। હાલમાં કોટ વિસ્તાર સહિત ઠેર ઠેર પાણી ડ્રેનેજ સહિતની કામો ચાલી રહ્યા છે, ત્યારે આ કામો 31 મે સુધીમાં તાત્કાલિક ધોરણે સેફ સ્ટેજ પર લઈ જવા સૂચના અપાઈ છે। રોડ રસ્તાના પેચ વર્કના કામો મહત્વના 5 જૂન સુધીમાં પૂર્ણ કરી લેવા જણાવ્યું છે। વરસાદમાં રોડ પર ખાડાઓ પડી જાય છે, તે માટે પેચ વર્કની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે ઝોન વાઇઝ એક એક પ્રેશર મશીન મૂકવામાં આવશે। મંગળવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। સરેરાશ 13 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાયો હતો। આગામી 2 દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। મંગળવારે વલસાડમાં ભારે વરસાદ પવન સાથે પ્રી મોન્સૂન આરંભ થયો હતો, જેથી હવે સુરતમાં થવાની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ 28.4 ડિગ્રી નોંધાયું હતું। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75% અને સાંજે 65% રહ્યું હતું। સાઉથ વેસ્ટ દિશાથી 13 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો। આજે પ્રી મોન્સૂનના બેઠક કરવામાં આવેલું હતું, જેમાં તમામ SMCના સિનિયર અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા। આ મિટિંગમાં CWC અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ મિટિંગમાં જનરલી તાપી નદી ના ઉપરાંત જે તાપી નદીના કેચમેન્ટ એરિયા છે, ઉકાઈના કેચમેન્ટ એરિયા છે અને ઉકાઈના નીચેના વિસ્તાર અને સિંગણપુરના નીચેના વિસ્તાર છે, એ તમામનું કેવી રીતે રેનફોલ્સ જ્યારે આવે એના તમામ બાબતોનું પ્રી મોન્સૂનના રિવ્યૂ મિટિંગ રાખવામાં આવેલા હતા। એના ઉપરાંત શહેરમાં જે ડ્રેનેજ રિલેટેડ પ્રશ્નો હોય, ઇનલેટ ચેમ્બર્સ હોય, બોક્સ ડ્રેન્સ હોય, એના સફાઈનું બાબત હોય, એના સફાઈના બાબતે પણ રિવ્યૂ રાખવામાં આવેલા હતા। ટ્રેન્ચ રિપેરિંગ અને રોડના જે કામો છે એના બાબતે પણ રિવ્યૂ મિટિંગ રાખવામાં આવેલા હતા। તમામ જેટલા પણ કામો અત્યારે ચાલે છે એ કામોને અત્યારે કોઈ પણ કામ જે છે આગળ ખોદાણ ના થાય એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા છે। અત્યારે હાલમાં જે કામો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને સેફ સ્ટેજ ઉપર લઈને પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવેલા છે। કોઈ પણ ઓપન ખોદાણ ના કરવા માટે સૂચના આપેલા છે। તમામ જે કંટ્રોલ રૂમ છે એ આગામી દિવસોમાં શરૂ થાય એના માટે તમામ પૂર્વ તૈયારીઓ જે છે એ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવેલા છે। તમામ જે મશીનરીઝ છે, ઇક્વિપમેન્ટ છે, જનરેટર સેટ છે, ફાયરના સાધનો છે અને સેફટીના સાધનો છે એ તમામ ઓપરેશનલ સ્ટેટસમાં થાય, એનું ઓપરેશન અને મેન્ટેનન્સ, એના હ્યુમન રિસોર્સિસ વ્યવસ્થિત રીતે થાય એ પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવેલા છે। ઓવરઓલ અત્યારે જે છે શહેરમાં તમામ પ્રી મોન્સૂનના બાબતમાં જે જે પ્રશ્નો થાય છે એ તમામ પ્રશ્નોના આજે રિવ્યૂ કરવામાં આવેલા છે। જે કંઈ કામો બાકી છે આગામી અઠવાડિયામાં પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવેલા છે અને સુરત શહેરમાં ખાસ કરીને જે ફ્લડ ગેટ્સ છે એ ફ્લડ ગેટ્સ તમામ ઓપરેશનલ છે, તમામ મશીનરીઝ અને ઇક્વિપમેન્ટ ઓપરેશનલ છે, એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવેલા છે। મેટ્રોના જેટલા પણ કામો છે એ મેટ્રોના કામો માટે અલગ અલગ જે બેરિકેડિંગ્સ રાખવામાં આવેલા છે, બેરિકેડિંગ્સના અંદર છે એટલે એ અત્યારે પ્રશ્ન નથી, પણ છતાં જે જે કામો છે એને સેફ સ્ટેજમાં લેવા માટે સૂચના આપવામાં આવેલા છે। એના સિવાયના જે જે કામો અત્યારે ખોદાણ થયેલા છે એ તમામ ખોદાણ થયેલા કામો આગામી અઠવાડિયા સુધી એને ટ્રેન્ચ રિપેરિંગ કરીને એને કમ્પ્લીટલી સેફ સ્ટેજ ઉપર લઈ લેવામાં આવે। જેટલા પણ પ્રાઇવેટ અથવા પબ્લિક કન્સ્ટ્રક્શન કામો ચાલે છે એમાં પણ કોઈ પણ હોનારત ના થાય, કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે
તમામ જે ઓપનિંગ્સ છે એ ઓપનિંગ્સ બંધ રાખે, કોઈ પણ વ્યક્તિ એમાં હેરાન ના થાય એ પ્રકારે તમામ લોકોને સૂચના આપવામાં આવેલા છે. ખાડીપુરો જેટલા પણ ખાડીઓ છે એના સફાઈનું બાદ છે, એના એનું બાદ છે, એ તમામ જે બાબતો છે એ ખાડીપુરો ના આવે એના માટે ખાસ કરીને આપણી અનુભવ પ્રમાણે લિંબાયત છે અને એના ઉપરાંત સાઉથ વેસ્ટ ઝોન છે, બરાચા છે, એ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં પ્રશ્નો આવી શકે એમ છે. લો લાઇંગ એરિયાઝ છે, એ લો લાઇંગ એરિયાઝમાં વ્યવસ્થા એ થાય એ પ્રકારે સૂચના આપવામાં આવેલા છે. મેટ્રોના અધિકારીશ્રીઓના પણ સૂચના આપવામાં આવેલા છે કે કોઈ પણ જે કામો છે ખાસ કરીને એ બેરિકેડિંગ કમ્પ્લીટ થાય અને કોઈ પણ કામ જે સેફ સ્ટેજ ઉપર ના થાય, જનરલી જે 92 ફ્લડ ગેટ્સ છે એ ફ્લડ ગેટ્સનું આજુબાજુ કોઈ પણ મેટ્રોના કામ ચાલતું હોય તો એ કામને સંપૂર્ણપણે બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલા છે. મેટ્રોના ઉપરાંત પણ DGBCL છે, ગુજરાત ગેસ છે, અલગ અલગ એજન્સીઓ છે જે ખોદાણ કામ કરતા હોય છે, એટલે એ તમામ એજન્સીઓ પણ ખોદાણ કામ અત્યારે બંધ કરે એ પ્રમાણે બધા એજન્સીઓને સૂચના આપવામાં આવેલા છે.